નેશન આણંદ સત્યની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશન આણંદમાં હું ઇમરાન બોહરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઉમરેઠના સુંદલપુરા ખાતે યુવક સાથે લગ્ન કરીને લૂંટ કરીને લૂંટેરી દુલ્હનની ટોળકીને ઉમરેઠ પોલીસે ભાવનગરથી ઝડપી પાડી. સમાચાર વિગતે જોઈએ તો ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ખાતે બનાવટી લગ્ન કરીને લગ્નના બીજે દિવસની રાત્રિના સુમારે સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિત કપડાં વગેરે લૂંટીને પરિવાર સહિત લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી. લૂંટનો ભોગ બનેલ પરિવાર બનાવની જાણ થતાં ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ગુનો નોંધીને ગુનાની ગંભીરતા સમજીને લૂંટેરી દુલ્હન સહિત અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. લૂંટ કરીને ફરાર થયેલા શખ્સો ભાવનગર હોવાની પોલીસને બાતમી મળી હતી. ઉમરેઠ પોલીસે ટીમ ભાવનગર પહોંચીને પાંચ આરોપીઓ જેમાં રાજુભાઈ ભલાભાઈ રાઠોડ, મંજુલાબેન ભલાભાઈ રાઠોડ, અતુલભાઈ રાજુભાઈ રાઠોડ, સંગીતાબેન અતુલભાઈ રાઠોડ અને મુખ્ય આરોપી લૂંટેરી દુલ્હનને ઝડપીને ઉમરેઠ મથકે લાવ્યા હતા, જ્યાં તેમની પૂછપરછ કરતાં આ ટોળકીએ લગ્નના બહાને યુવકોને ફસાવીને લૂંટ કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે પાંચે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયેલો છેતરપિંડી બાબતનો, જેમાં એક છોકરીના લગ્ન કરી એ બધા ઘરના ભાગી ગયેલા પૈસા લઈને, તેના અનુસંધાન જેમાં જોતા અજયભાઈ નામના ફરિયાદીના એના લગ્ન થયેલા નહોતા. તો ત્યાં એક સુંદલપુરા રહેવા આવેલા એ લોકોએ કીધેલું કે મારી ભત્રીજીના કુટુંબમાં બીજું કોઈ નથી તો એના લગ્ન કરવા છે, એટલે એના અનુસંધાન એ લોકોએ સોનાનું લોકેટ અને સોનાની જળ તથા મંગળસૂત્ર અને ચાંદીની જાજરી વગેરે કુલ મળીને લગભગ 1.5-2 લાખ રૂપિયા જેટલી વસ્તુઓ એને આપેલી. ત્યારબાદ રાત્રે ઇકો ગાડી લઈને આ તમામ ફેમિલી છોકરી સાથે નાસી ગયેલા હતા, જેનો અનુસંધાને ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. અને ગુનાના અનુસંધાને તપાસ કરતાં, ટેકનિકલ ઇન્ટેલિજન્સથી તપાસ કરતાં એનું લોકેશન તળાજા વિસ્તારમાં ભાવનગર જિલ્લામાં આવેલું. એ PSI ગઢવી તથા સ્ટાફના માણસો અહીંયાથી ત્યાં જઈ આ આરોપીઓને શોધી કાઢેલ છે અને તમામને પકડી લેવામાં આવેલા છે. આરોપીઓના નામ છે રાજુ ભૈલાલ રાઠોડ, મંજુલાબેન વાઇફ ઓફ રાજુ ભૈલાલ રાઠોડ, અતુલભાઈ રાજુભાઈ રાઠોડ, સંગીતાબેન વાઇફ ઓફ અતુલભાઈ, અને કાયદાના સંઘર્ષમાં આવેલી એક છોકરી છે, જે તમામ આરોપીઓને એરેસ્ટ કરી અને એના રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી તપાસની કરવામાં આવેલી છે. સર, લૂંટેરી દુલ્હનના કેસની અંદર અગાઉ આ પ્રકારના બનાવો આ લોકો દ્વારા બનાવવામાં આવેલા છે, અન્ય ગુનાઓમાં સંડોવણી આ લોકો હાલે તો એની તપાસ ચાલુ છે, પૂછપરછ ચાલુ છે. પૂછપરછ દરમિયાન અન્ય કોઈ જગ્યાએ એને આવી રીતે કોઈના સાથે છેતરપિંડી કરેલી હશે તો એના અનુસંધાને પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે? ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે અને જેના અનુસંધાને પૂછપરછ દરમિયાન જો વધારાનું કંઈ વિગત ખુલશે, અન્ય કોઈ ગુનાઓ નીકળશે તો એ બાબતે હાલે તપાસ ચાલુ છે અને એની પાસેનું જે મુદ્દામાલ લઈ ગયેલ છે એ પણ રિકવર કરવાનું અત્યારે કાર્યવાહી ચાલુ છે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.